નજીવા વરસાદ હોય અન્ય કારણોસર વારંવાર વીજ પ્રવાહ ખોટકાવાના કારણે પ્રજાત્રાહીમાં પોકારી ઉઠી છે। ડભોઈ તાલુકાના ભીલાપુર નવીન નગરી વિસ્તારમાં રહેતા રહીશો દિવસ તો જેમ તેમ કરીને વીજ પ્રવાહ વિના ચલાવી લે છે, પણ રાત્રિના પડતી હાલાકીને લઈ અવાજો ઉઠાવ્યા છે। સમયસર વીજ પ્રવાહનું બિલ લેવા આવતા હોય તો વીજ કંપની વીજ પ્રવાહ પણ પૂરતો આપોની માંગ સાથે ડભોઈ વેગા રોડ ઉપર સ્થિત મધ્ય ગુજરાત વીજ કંપની કચેરી ખાતે હોબાળો અને સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો। સાથે ઇજનેર ડી કે રાઠવાને આવેદનપત્ર આપી અને ભીલડી સ્થાન લાયન સેનાની આગેવાનીમાં આવેદનપત્ર આપી પૂરતા વીજ પ્રવાહની માંગ કરી હતી। સોરી, ભીલડી સ્થાન લાયન સેના પ્રમુખ ભીલાપુર નવી નગરી, કેટલા ટાઈમથી નવી નગરીમાં લાઇટોનો પ્રોબ્લેમ છે અને એ લાઇટોના કારણે લોકોને દિવસે મજૂરી કરીને આવે છે, રાતે સુવાનું મળતું નથી, એના કારણે કેટલા લોકોને ઘણી બીમારીથી પીડાય છે અને કેટલા લોકો ત્યાં મૃત્યુ બી પામેલા છે। તો આપણે વિદ્યુત બોર્ડને જાણ કરવા માગીએ છીએ કે ભાઈ નવી નગરીની અંદર લાઇટ અમારે કમ્પ્લેટ જોઈએ, જો તમે બિલ લેવા આવતા હોય ટાઈમે તો અમારે લાઇટ બી કમ્પ્લેટ જોઈએ અને એના લીધે કેટલા છોકરા બી બીમાર છે, એની પરિસ્થિતિ અઘરી છે, તો ગરીબ લોક ક્યાં જાય, એના માટે અમે આવેદન પત્ર આપવા વિદ્યુત બોર્ડમાં આવેલા છે, જે અમારી અરજી તમારે સ્વીકારી રાખી અને અમને નજીકના એરિયામાંથી લાઇટ આપવી, કેમ કે આ લાઇન છે ઢોલારથી એ એક સીમરિયા ફીડરમાંથી ભીલાપુર આવે છે, તો આગળ શહેરથી કોઈ બી જગ્યાએ પ્રોબ્લેમ થાય ત્યાં ખાતા પડે કે લાઇટ તરત બંધ થઈ જાય છે અને વારે ગઈએ આ વસ્તુ અમે જણાવતા, પણ વિદ્યુત બોર્ડે કોઈ એક્શન લીધેલી નથી। ભીલાપુરના ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોને બી આ જાણ કરેલી છે અને 5 વર્ષ પૂરા થવા આવ્યા તો હોય, પણ આજે અમારી જોડે અમે જ્યારે તૈયાર થયા ત્યારે એ લોકો અમારી જોડે આવેલા છે। અમારે અત્યાર સુધીમાં રાત દિવસ લાઇટ વગર અમે રહ્યા, અત્યાર સુધી બેઠ્યું અને બેઠતા આવ્યા, પણ અત્યાર સુધી અમને થોડો ઘણો સાથ સપોર્ટ ના મળે ત્યાં સુધી અમે કદમ ઉઠાવતા નતા, પણ થોડોક અમને આદિવાસી અમને સમાજથી સાથ સહકાર અમને મળ્યો, ત્યાર પછી અમે 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 અમારા રીતે અમે અમારું કામ કરીએ છીએ કે પગલું ભર્યું કે અમે અત્યાર સુધીમાં મહેનત મજૂરી કરીને સાંજે ઘરે આવીએ તો આવીને જમવા પાણીનું કરતા હોય કે ગમે તે અમારે કામ ધંધો હોય તો અંધારામાં અમે કેટલું કામ કરી શકીએ, અને નાના નાના બચ્ચા જે ટાઈમે રોતા હોય એમને ઉડાવીએ કે આમ કરીએ કેમ કરીએ કે ઘરનું કામ કરીએ, અંધારામાં ના પલંગ હોય ના ખાટલા હોય કંઈ ના હોય તો બાળકોને નીચે સુવડાવીએ, તો કે એરું જાંદર છે કે કશું બી હોય કશું કરડી બરડીને જતું રહે, યા તો અમને અંધારામાં ખાવું પીવું હોય કે કંઈ કામ કરવું હોય તો કેવી રીતે કરવું, અમારે આ સમસ્યા અમારા માથા પર જોર કરતી હતી, એના કારણથી અમે આ પગ કદમ આગળ ઉઠાવ્યું। હવે આજે જે ભીલાપુર વસાવતના માણસો આવ્યા હતા ઓફિસે રજૂઆત કરવા માટે, એ લોકોને અત્યારે વીજ પાવર કરો એ તણસાણા ફીડર પરથી મળે છે અને એ લોકોને વીજ પાવર ભીલાપુર ફીડરમાંથી જોઈએ છે, ભીલાપુર ફીડરમાંથી વીજ પ્રવાહ આપવા માટે વચ્ચે રેલવે ક્રોસિંગ આવે છે, હવે એનું અમે સ્થળ સર્વે કરીને પછી દરખાસ્ત બનાવી અને અમારી ઉપલી કચેરીએ મોકલી આપીશું, જેની મંજૂરી આવે બાદ કામ થઈ શકશે એ લોકોનું। આ લોકોને એવું કેવું છે સાહેબ કે બિલ ઉઘરાવા આવે છે અને લાઇટનું કરવા નહીં આવતા, શું આ લોકોને બિલ ઉઘરાવા માટે એ લોકો આવે છે? હા હા, અને લાઇટો ના ના એવું ના હોય, લાઇટ તો હું ચોમાસેના પોઈન્ટમાં રાત્રે ગઈ હતી તો હું મેનમાં જમ્પર પડી ગયું હતું, એ પ્રોબ્લેમ હતો, એટલે રાત્રે થોડી 2-3 કલાક જેવી પ્રોબ્લેમ થયો, એમનો એવું કહેવું છે કે રાત્રે 2-3 દાડા સુધી લાઇટો નહીં આવતી અને ચોમાસાનો માહોલ છે સર અને એમાં કોઈ ચિંજીના ઓર્ગેનો પછી હોય એટલે ના, રાત્રેનો પ્રોબ્લેમ હતો 2 કલાકનો, નહીં તો ચાલે છે પાવર તો, નહીં તો મોટા ભાગે પાવર તો ચાલુ હોય છે, કાલે પ્રોબ્લેમ હતો ફોલ્ટ હતો અને એમાં જમ્પર પડી ગયું હતું એના માટે પ્રોબ્લેમ થયો રાત્રે, એ લોકો એવું કહે છે। હિતેશ જોશીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ડભોઈ।